લોને બધું એમેન્ડમેન્ટ ચેન્જ થશે. સી હવે આપણે બધા આજે વાતો કરી છે, મને યાદ છે હું આ ફિલ્ડમાં 2012 થી આવી છું, સેવા વાળા ફિલ્ડમાં, નિસ્વાર્થ સેવા કરવાના, પોતાના ગજવાના પૈસા ભેગા નાખીને. અહીંયા બાકી બધા તો બીજાના પૈસા લઈને આવે છે. જોયું કે આપણે આ બધા એ વખતે બી વાત કરી હતી, એવું નથી કે આજે જ વાત કરી રહ્યા છે. થોડી બે ચાર પોર્નોગ્રાફી ને થોડી વધારે થઈ જાય છે, કારણ કે એ વખતે થોડી ઓછી હતી. બાકી પ્રેક્ટિકલી આજ બધી વાત છે, માઇન્ડસેટ ચેન્જ. અમે બહેનોને આજે આઈ એમ હેપી ઇન વન સેન્સ કે આજે બહેનો બોલી શકે છે. કેમ? એક તો કે બીકોઝ સોસાયટી સપોર્ટ કરે છે. સોસાયટી કેમ સપોર્ટ કરે છે? કારણ કે મીડિયાએ આટલો હોબાલો કર્યો, અને મીડિયા જયારે સપોર્ટ કરે છે ત્યારે સોસાયટી સપોર્ટ કરે છે. સો લેટ અસ એમ ચેન્જ જોયો છે 2012 પછી, એટલે વધારે કેસીસ આપણે જોઈ રહ્યા છીએ, એટલે સારા વચ્ચે પોઝિટિવ પોઈન્ટ છે. અનફોર્ચ્યુનેટલી અત્યારે બાકીની બધી તો સ્ટોરી આપણે એ જ ઘીસીપીટી, સોરી ટુ ટેલ યુ, ઘીસીપીટી. કારણ કે 2012 માં બી જે વર્મા કમિશન આવ્યું હતું તેના પછી આપણે જે રેપના શું કહેવાય, રેપના લોઝ એમેન્ડ કર્યા છે. મારા બધા વકીલ મિત્રોને ખબર છે કે કેટલા સારા એમેન્ડ કર્યા છે. રેપની આખી ડેફિનેશન વધારી દીધી છે, અને એ ડેફિનેશનના લીધે તો આશારામ બાપુને આ સજા થઈ ના તે બચી જાય, તે બી તમને કહી દો. એટલે કમિંગ બેક, એટલે આ બધું તો થઈ ગયું છે. હવે આજની તારીખમાં આપણે કદાચ બીજા 5 વર્ષ બી આજ વાત કરશું. મારું એવું માનવું છે, મારું એવું કહેવું છે કે નોર્મલી માણસ જયારે આપણે બીમાર હોય યા ગાંડું થઈ જાય તો એકવાર એને ઇન્જેક્શન આપીએ, દવા આપે, પણ આનાથી સારું ના થાય એટલે આપણે શોક ટ્રીટમેન્ટ આપવા પડે. આજની તારીખમાં હવે બહુ જરૂરી થઈ ગયું છે કે આપણે શોક ટ્રીટમેન્ટ આપીએ. જેમ આપણે ટ્રાફિકના રૂલમાં શું કર્યું, આપણને શોક ટ્રીટમેન્ટ મળી જાય ને બધાને, અહીંયા એક્સેપ્ટ કરો, બધા પોતાના દિલ પર હાથ મૂકીને કઈ હવે બહાર જાઓ છો તો કેટલું બીક લાગે છે. પેલી વ્હાઇટ લાઈનની હાથ જોશો કે આગળ નહીં જવાય, સારું મેમો આવી જશે, આપણને બધા બીક લાગે છે ને, એવા આપણે શોક ટ્રીટમેન્ટ કેમ ના આપી શકીએ? આ તો બહેનોનો સવાલ છે, ટ્રાફિક લાઇનનો સવાલ નથી, 500 રૂપિયાનો સવાલ નથી, આ મારી બહેનોના અસ્તિત્વનો સવાલ છે. તો આપણે એવા શોક ટ્રીટમેન્ટો કેમ ના આપી શકીએ, મારે પૂછવું છે. પેલું બધું તો કરશું, ના નથી પાડતી, કરશું તાકી આપણી નેક્સ્ટ કમિંગ પેઢી એ રીતે સમજે કે નથી કરવાનું. જેમણે અત્યારની પેઢી છે એક વાત, અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે આજની તારીખમાં મારું સંસ્થા તો આ કામ કરે જ છે ફ્રીમાં. કે કામ કરે છે કે હવે અમે ભાઈઓ પાછળ, આજ સુધી અમે બધા છે ને એનજીઓ બહેનો પાછળ કામ કરતા હતા, પણ હવે અમે ભાઈઓ પાછળ કામ કરી અને ભાઈઓને શીખવાના છીએ કે બેન જોડે કેવી રીતે કરવાનું, ને કઈ કઈ લોસ છે, કે તેનો ગુનો બની શકે છે, તમારું શું થઈ શકે છે. કે ઘણી વાર એવું પોસિબલ છે કે જે આ કામ કરે છે એને ખબર જ નથી. કેમ? કારણ કે એને આજ સુધી એ જોયું છે કે મહેનત થઈ જશે, બચી જઈશું, નીકળી જઈશું, કિસી કો કુછ નહીં હોતા હૈ, એટલે એ કામ કરવાનું. વકીલો